गुड मॉर्निंग स्टूडेंट एंड पेरेन्ट्स, आज थी आपणे गुजरातीनी टेक्स्ट बुक में सैकंड सेम में स्वर नी शुरुआत करवानी छे। व्यंजन आपणे कम्प्लीट थई गया छे, हवे आपणे स्वर अ थी अहना लेटर्स बदल लेवाना छे, मूळाक्षर स्टार्ट करवाना छे अने एना शब्दों अने जे रीते व्यंजन में एक्सरसाइज हती ए रीते ओळखीने वर्તુળ કરો, આ ઓળખીને વર્તુળ કરો, એ રીતે આપણે ટેક્સ્ટ બુકમાં વર્ક આજથી શરૂ કરવાનું છે। ટીચર તમને પીક મોકલે છે અને સાથે સાથે વિડીયો મોકલે છે। તમારે ટેક્સ્ટ બુકમાં આજથી ક્લાસ વર્ક હોમવર્ક સ્ટાર્ટ કરી દેવાનું છે। ઓલ ધી બેસ્ટ ફોર સેકન્ડ સેમ। પેજ નંબર 6060 ઉપર ટેક્સ્ટ બુકમાં व्यंजन छे, व्यंजन अरे सॉरी स्वर छे। स्वर ने इंग्लिश में शू कहे, वोवेल। अत्यारे आपणे अ लेटर करीशुं, अ मूळाक्षर करीशुं, एना बधाय चित्रों छे अने नाम छे। टीचर बोले छे अने तमारे पण लखती वखते बोलता जवाना अने जे घूंटो अने लखो लाइन बधी छे ए तमारे चारे चार लाइन क्लास वर्क होमवर्कमां करवानी छे। तो आज आप आजनी डेट लखशू। आजनी डेट कई है? 1/5/15/12/2020। क्लास वर्क टेक्स्ट बुक में आ रीते लखवानू छे अने बधाय चित्रना नाम टीचर बोले छे, तमारे पण बोलतू जवानू छे। अ अनानस नो अ, अ अजगर नो अ, अ अगासी नो अ, અળસિયાનો અ, અ અચકનનો અ, અ અખરોડનો અ। આવી રીતે બીજા પણ તમારે અના શબ્દો હોય એ તમારે યાદ કરવાના છે। વ્યંજનની જેમ અત્યારે સ્વરમાં પણ પહેલી લાઇનમાં ટપકા ઉપર બધા વળાંક છે, એ વળાંક આપણે કરવાના। પહેલાં ત્રણ વળાંક સુધી આપણે લેટર કમ્પ્લીટ નહીં થાય, પછી ચોથો ને પાંચમો લેટર આપણો કમ્પ્લીટ થઈ જશે। એ રીતે આપણે વળાંકના ટપકા ઘૂંટવાના છે અને પછી દર વખતે ટીચર કહે છે એ રીતે આપણે એ ટપકાની બાજુમાં જગ્યા હોય છે બે વળાંકની વચ્ચે, ત્યાં આપણે એ રીતે એનો વળાંક કરવાનો છે। સાથે સાથે અના બધા શબ્દો બોલતા જવાના છે અને ગુજરાતીનું રીડિંગ પણ સાથે સાથે જે આગળ આપણે બધા શબ્દો કરેલા છે એ શબ્દો પણ લર્ન કરવાના છે। અ અનાનસનો અ, અ અજગરનો અ, અ અખરોટનો અ, અ અચકનનો અ, અ અગાસીનો અ, આવી રીતે બોલતું જવાનું અને ટપકા ઘૂંટવાના છે। છેલ્લા બે લેટર તમારે કમ્પ્લીટ થઈ જાય છે એટલે એ રીતે ટપકાની ઉપર પ્રોપરલી ઘૂંટવાનું છે। પછીની તમારે ત્રણ લાઇન છે એ તમારે હોમવર્કમાં ટપકા જોડીને પૂરી કરવાની છે। ટીચર તમને એક લેટર કરીને બતાવે છે, એવી રીતે બીજા બધા લેટર છે એ નીટ એન્ડ ક્લીન હેન્ડરાઇટિંગથી કરવાનું છે અને ટપકા બરાબર જોડવાના છે। નીચે આગળ આપણે શીખ્યા છે એ પ્રમાણે એક્સરસાઇઝ છે, અ ઓળખી વર્તુળ કરો। આપણે બધાએ શબ્દ નીચે લખેલા છે, એમાં અ જ્યાં હોય ત્યાં આપણે વર્તુળ કરવાનું છે। શબ્દ કયા કયા છે? અજય, અમર, અલય, અભય, અક્ષર। અત્યારે અ લેટર બધામાં પહેલો જ છે, બધા શબ્દમાં પહેલો લેટર અ છે, તો ત્યાં આપણે શું કરશું? અજયના અ ઉપર વર્તુળ, પછી અમર, અલય, અભય અને અક્ષર, આવી રીતે બધા લેટર ઉપર વર્તુળ કરવાનું છે। પેજ નંબર 60 ઉપર અ લેટર કમ્પ્લીટ કરવાનું છે।
એની યલો બોક્સમાં કવિતા છે, એ સાથે સાથે આપણે બોલતું જ જવાનું છે. અનાનસ ખાઓ, અનાનસ ખાઓ, તાજા માજા થાઓ, તાજા માજા થાઓ. અનાનસ છે ફળ, અનાનસ છે ફળ, આપતું સૌને બળ, આપતું સૌને બળ. આવી રીતે ઓલ લેટર કમ્પ્લીટ થઈ ગયો. નેક્સ્ટ લેટર છે આ આગનો, આ અ અનાનસનો કર્યો. બીજો લેટર છે પેજ નંબર 6161 ઉપર આ આગનો, આ ત્યાં પણ આપણે ડેટ લખવાની છે 1/5/15/10/2020 પ્લસ વર્ક. આ આગનો આ, એના બધા શબ્દો આપણે બોલીશું. આ આકાશનો આ, આ આગ બોટનો આ, આ આગનો આ, આ આદુનો આ, આ આગગાડીનો આ, આ આઠનો આ. 1 to 10માં આપણે 8 આવે છે ને, ઇંગ્લિશમાં 8 કહેવાય, ગુજરાતીમાં શું કહેવાય? 8. તો એની તમને આવી રીતે લખાય, એનો આંકડામાં આવી રીતે લખાય અને શબ્દોમાં 8. બધા લેટર્સની જેમ પહેલી લાઇનમાં આપણે વળાંક ઘૂંટવાના છે અને પછીની 3 લાઇન છે તમારે હોમવર્કમાં ટપકા ઘૂંટીને આખું કમ્પ્લીટ કરવાની છે. પહેલો વળાંક છે એમાં સાથે સાથે આપણે એના આના શબ્દ પણ બોલતા જવાના છે. આ આગનું આ, આ આગગાડીનું આ, આ આદુનું આ, આવી રીતે બધાય લેટર્સ ટપકા ઘૂંટી અને સાથે સાથે એ બોલતું જવાનું છે અને નીટ એન્ડ ક્લીન ટપકા જોડીને આખો લેટર કમ્પ્લીટ થાય એટલે બાજુમાં જગ્યા છે ત્યાં આપણે એ લેટર લખવાનો છે. આ આદુનો આ, આ આગગાડીનો આ, આ આઠનો આ, આ આકાશનો આ, અને સાથે સાથે આગળના બધા મૂળાક્ષર પણ બોલતા જવાના છે અને એની પ્રેક્ટિસ લખીને એ કરવાની છે. આ રીતે ટેક્સ્ટ બુકમાં આજે તમારે 2 પેજ 6060 અને 6161 કમ્પ્લીટ કરવાનું છે. ટપકા પ્રોપરલી જોડવાના છે અને પછીની 3 લાઇન છે એ કમ્પ્લીટ હોમવર્કમાં કરવાની છે. નીચે એક્સરસાઇઝ છે એ આપણે બધા લેટર્સમાં કરીએ છીએ એવી રીતે. આ ઓળખી વર્તુળ કરો, એમાં બધા એમાં આ લેટર જ્યાં હોય ત્યાં આપણે વર્તુળ કરવાનું. શબ્દ કયા કયા છે? આસન, આગ, આકાશ, આકાર, આદત. એમાં પહેલામાં શું છે? આસન, એટલે આપણે વર્તુળ કરવાનું. નેક્સ્ટ આગ, આકાશ, આકાર અને આદત. એમાં બધા શબ્દોમાં પહેલો લેટર આ છે એટલે આપણે વર્તુળ કર્યું અને પછી સાથે એની કવિતા પણ બોલી લેશું. આગગાડી આ આવી, આગગાડી આ આવી, મામાને બેસાડી લાવી, મામાને બેસાડી લાવી, મામા લાવ્યા કેળાં, મામા લાવ્યા કેળાં, ખાવો થઈ ભેળા, ખાવો થઈ ભેળા. આ રીતે આજે આપણે ટેક્સ્ટ બુકમાં સ્વર વોવેલમાં અ લેટર અને આ એ 2 મૂળાક્ષર કરવાના છે. ઓકે, ગુડ બાય.